આઠ પોઈન્ટ બે પ્રાણીઓની ચાલ આઠ પોઈન્ટ એક આપણે જોયું જે માનવ શરીરની રચના વિશે છે એનું સ્નાયુ અસ્થિ કુર્ચા એના વિશે આપણો જે ખ્યાલ હતો બરોબર એના વિશે આપણને માહિતી આપી ત્યારબાદ ખલદસ્તો સાંધો ઉખડી સાંધો એના વિશે આઠ પોઈન્ટ બે છે એ પ્રાણીઓની ચાલ વિશે માહિતી આપે છે તેમાં સૌથી પહેલું છે કે અળસિયું એમાં પ્રવૃત્તિ પાંચ હવે અળસિયું જોયું જ હશે બગીચામાં જમીન પર ચાલતા અળસિયાનું અવલોકન કરું તો અવલોકન તો એ ઓબ્ઝર્વેશન તો આપણે કરેલું જોઈએ અળસિયું તો આપણે ઘણી બધી જગ્યાએ જોયું હોય છે તો અળસિયાનું જે શરીર છે એ અનેક વલયોનું છે એ બનેલું હોય છે બરોબર અળસિયાનું જે શરીર છે એ અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે આપણને ક્વેશ્ચન પૂછે કે અળસિયાનું શરીર છે સાનું બનેલું હોય છે તો કે વલયનું એક માર્ક્સનો ક્વેશ્ચન અથવા ખાલી જગ્યા શેનું હોય છે તો કે વલયનું અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તો અળસિયું છે એ હાડકાં વગરનું પ્રાણી છે પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે આકૃતિ આઠ પોઈન્ટ સત્તર અળસિયાની ગતિ અળસિયું કોઈએ ન જોયું હોય તેના માટે આકૃતિ જે તેના શરીરને વધવાને ઘટવા માટે મદદરૂપ બને છે જેના શરીરમાં અળસાના શરીરમાં જે સ્નાયુ આવેલા હોય છે તે શરીરને આગળ વધવામાં અને જે શરીરને ઘટવામાં મદદરૂપ થાય છે અળસિયું ચાલતું હોય ને તો એને જોઈ તો એને જોવામાં આવે ત્યારે ખબર પડે કે જે સંકોચન થાય ને વળી પાછું થોડું મોટું થાય એ રીતે થતાં થતાં આગળ વધતું હોય છે ચાલતા સમયે અળસિયું તેના પશ્ચિમ ભાગને જમીન સાથે ઝકડીને રાખે છે જ્યારે અળસિયું છે એ ચાલતું હોય છે ત્યારે તેનો પશ્ચિમ ભાગ એટલે કે જે પાછળનો ભાગ હોય છે એને જમીન સાથે ઝકડી એટલે કે જમીન સાથે જોડી દે છે પાછળનો ભાગ જમીન સાથે જોડાયેલો હોય એટલે આગળનો ભાગ છે એ થોડોક ખેંચાય છે વળી આગળનો ભાગ ખેંચાય છે એટલે પાછળનો વરી થોડોક થોડોક છે એ આગળ આવે છે હવે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને જમીન સાથે ઝકડી રાખે છે અને પશ્ચિમ ભાગને ખુલ્લો કરી દે છે ત્યારબાદ તેના શરીરને સંકોચિત કરે છે જ્યારે ચાલવાની શરૂઆત કરે એટલે તેના પાછળના ભાગને જમીન સાથે જોઈન્ટ કરી દે આગળનો ભાગ મોટો કરે પછી આગળનો ભાગ જોઈન્ટ કરી દે અને પાછળના ભાગને જમીનથી દૂર કરે છે આ રીતે શરીર સંકોચન કરતાં કરતાં છે તે આગળ અને પાછળની તરફ છે વધે છે આનાથી તે કેટલાક અંતર સુધી છે એ આગળ વધી શકે છે ત્યારબાદ આપણને ખબર છે કે અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે કે તેનું શરીર છે એ અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય આ કાર્ય છે એ માટીને ફળદ્રુપ બનાવે છે જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે આપણે સાંભળેલું હશે કે ખેડૂત છે એનો મિત્ર બને છે અળસિયું તો શું કામ અળસિયું છે એનું મિત્ર કહેવામાં આવે છે કારણ કે જે જમીનની જે માટી હોય છે ખેતરની માટી એને ખોદીને અંદર બાર અંદર બાર છે એ કરી નાખે છે એટલે એ કેવી થઈ જાય જમીનને ફળદ્રુપ બનાવી જાય છે એટલા માટે હવે અળસિયાનું જે શરીર હોય છે એના ભાગો જે શરીરના જે ભાગ છે એને જમીન સાથે જોઈન્ટ કરીને રાખે છે તો કઈ રીતે જમીન સાથે જોઈન્ટ કરીને રાખે છે કારણ કે તેના શરીરમાં નાના નાના વજ્રકેશ વજ્રકેશ એટલે વાળ જેવી રચના હોય છે જેના લીધે એ સ્નાયુ છે એ જમીન સાથે માટીમાં તેની પકડને એટલે કે માટીની અંદર એને રહેવું હોય તો એના પકડને તે મજબૂત બનાવે છે કે માટીની અંદર સરળતાથી તે રહી શકે છે એટલા માટે ત્યારબાદ આપણે જોઈએ ગોકળ ગાય કે ગોકળ ગાય છે એ પણ બગીચામાં કે એ રીતે છે એ જોવા મળે છે એનો જે ઉપરનો ભાગ છે પીઠનો ભાગ તે ગોળાકાર જેવી રચના હોય છે ઉપસેલો ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે તો કે કવચ તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બનેલું નથી હોતું તો જે કવચ હોય છે બનેલું હોય છે બાહ્ય બાહ્ય તો કે કે કંકાલનું જેની મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી બરાબર જે બાહ્ય કંકાલ બાહ્ય કંકાલનું બનેલું હોય છે એનું કવચ પરંતુ કેમ અળસ્યું એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ સરળતાથી જઈ શકે છે એમાં બાહ્ય કંકાલ છે પરંતુ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવામાં મદદરૂપ થતું નથી તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે કે ગોકળ ગાયને કાચની પ્લેટ ઉપર મૂકવાની અને જોઈએ તો એની ચાલવાની શરૂઆત કરે છે એ પ્લેટને ઉપર ઉઠાવીને નીચેથી તેનું ગતિનું અવલોકન કરી શકાય છે કે કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના બહાર આવતા જોઈ હશે કે આ રીતે પ્લેટ ઉપર રાખીને ગોકળ ગાયની ગોતીનું છે આપણે અવલોકન કરી શકીએ સૌથી પહેલા આપણે જોયું હતું તો કે અળસિયું તો અળસિયું છે એનું શરીર શેનું બનેલું હોય છે તો કે વલયન હવે આપણે જોઈએ વંદવ ને પ્રવૃત્તિ સાત તો વંદાનું અવલોકન આપણે કરેલું જોઈએ ને ઘરમાં પણ ઘણી વખત છે વંદો આવી જતો હોય જો કોઈએ વંદાનું ચિત્ર ના જોયું હોય તો આકૃતિ આઠ પોઈન્ટ અગિયારમાં સોરી આઠ પોઈન્ટ ઓગણીસમાં માં આપણને વંદો છે બતાવેલો છે હવે વંદો છે જમીન ઉપર ચાલતો પણ હોય છે દિવાલ ઉપર પણ ચડે છે અને હવામાં પણ ઉડે છે તેને ત્રણ જોડ પગ હોય છે ક્વેશ્ચન પૂછાય એક્ઝામની અંદર કે વંદાને કેટલા જોડ પગ હોય છે તો કે ત્રણ જોડ પગ હોય છે જે તેને ચાલવામાં મદદરૂપ કરે છે તેનું શરીર કઠણ બાહ્ય કંકાલથી આવરિત હોય છે અથવા તો કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે આ બાહ્ય કંકાલ વિવિધ એકમથી પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે જેના કારણે તે ગતિ કરી શકે છે વંદાનું જે ઉપરનું કવચ હોય છે ને કોફી કલર જેવું કવચ હોય ને એ ઘણી વખત તમે અટજો એકદમ કઠણ હોય છે કે પરસ્પર સાંધા દ્વારા છે એ બનેલું હોય છે પીઠના ભાગે બે જોડ પાંખ પણ આવેલી હોય છે વંદાને કેટલા જોડ પાંખ હોય છે તો કે બે જોડ પાંખ હોય છે અને પગનું પૂછે તો ત્રણ જોડ પગ હોય છે કે બે જોડ પાંખ હોય છે ઉપરાંત છે એ સ્નાયુઓ પણ આવેલા હોય છે કે આ સ્નાયુ છે એ ચલનપાદની નજીક આવેલા હોય છે તે તેને ચાલવામાં સહાય કરે છે કે સ્નાયુ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખને ગતિ આપે છે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે કેટલા જોડ પગ હોય વંદાને તો કે ત્રણ જોડ પગ હોય છે અને બે જોડ પાંખ હોય છે ત્યારબાદ પક્ષીઓ તો પક્ષીઓ છે હવામાં ઉડે છે અને આપણે છે ઘણા બધા અલગ અલગ પક્ષીઓ છે જોયેલા હોય છે કે એના જે હાડકાં હોય છે છિદ્રિષ્ટ એટલે કે થોડા ઘણા છે એ કાણા જેવા કે કાણા પડેલા હોય એવા હોય છે જે નજીકથી જોઈએ હાડકાં છે છિદ્રિષ્ટ હોય છે અને હલકા હોય છે પશ્ચ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે પશ્ચિમ ઉપાંગ એટલે કે જેના જે પાછળના અંગ હોય છે એ પાછળના જે હાડકાં આવેલા હોય છે એ ચાલવા માટે તેમજ કોઈ જગ્યા ઉપર બેસવા માટે હોય છે જ્યારે અગ્ર ઉપાંગના અસ્થિ ભાગ એટલે કે આગળના ભાગના જે હાડકાં હોય છે ઉપાંગ હોય છે આગળના જે અંગો હોય છે એ પાંખ છે બનાવે છે કે આગળના અંગો ભેગા થઈને પાંખની રચના કરે છે ખભાના હાડકાં છે એ મજબૂત હોય છે અને જે આ જે સ્નાયુ આવેલા હોય છે તેના શરીરમાં કે છાતીના અસ્થિઓ હોય છે એ સ્નાયુને જકડી રાખવા માટે અને પાંખને ઉપર નીચે કરવામાં મદદ કરે છે અહીંયા જો આકૃતિ આઠ પોઈન્ટ વીસ એમાં આઠ પોઈન્ટ વીસમાં પક્ષીનું કંકાલ આપેલું છે જેમાં આગળ કેમ આપણને માનવ કંકાલ આપેલું હતું એમાં અહીંયા પક્ષીનું કંકાલ છે આપેલું હોય છે જેમાં પશ્ચવ ઉપાંગ અગ્ર ઉપાંગ છે આપેલા હોય છે પશ્ચા ઉપાંગ છે બેસવા માટે હોય છે અગ્ર ઉપાંગ છે એ પાંખમાં રૂપાંતરિત થાય છે અને જો પડછાયામાં તમે જોશો તો પડછાયા એમાં એક પક્ષી જેવી રચના છે ઓમાં આપણને બાહ્ય કંકાલ આપેલું છે પક્ષીઓનું જે હાડકાંનું અંદરનું કંકાલ છે એ આપેલું છે અને ઓમાં આપણે જોઈએ તો પડછાયા રૂપે છે એક આખું પક્ષીનું ચિત્ર આપેલું છે